फ्रेंड्स, आज आप COVID-19 वेक्सिन लेवा शू थाय केटला टाइप नी वेक्सिन अवेलेबल छे अने आ वेक्सिन में कई सीमिलियरिटी अने कई डिसिमिलियरिटी छे अथवा तो आ वेक्सिन लीध्या पछी केटला बेनिफिट थाय छे अने केटली साइड इफेक्ट छे तेनी विगतवार चर्चा करीशुं। हाल DCGI एप्रूवल 3 वेक्सिन अवेलेबल छे जे इमरजन्सी यूज अथवा तो वेक्सिनेशन माटे करवामां आवे छे, जेमां कोवेक्सिन, कोविशील्ड, स्पुटनिक 5 नो समावेश थाय छे। कोवेक्सिन जे भारत बायोटेक द्वारा निर्माणित करवामां आवेल छे, जेमां COVID-19 ना SARS COV-2 लेबोरेटरीमां तैयार करवामां आवे अने तेने इनएक्टिवेटेड फॉर्ममां राखवामां आवे छे। कोविशील्ड जे सीरम इंस्टिट्यूट ऑफ इंडिया द्वारा तैयार करवामां आवेल छे, जेने ऑक्सफोर्ड मॉडल कहेवामां आवे छे, जेमां एडिनोवायरस लेवामां आवे अने पोतानो जीनोटिक कोड हटावीने कोरोनाना SARS COV-2 जे जीनोम कोड होय तेने इन्सल्ट करवामां आवे छे, जे वेक्टर बेज वेक्सिन कही शकाय छे। स्पुटनिक वी जे रशिया द्वारा तैयार करवामां आवेल छे, जेमां एडिनोवायरस लेवामां आवे अने वेक्सिनને તૈયાર કરવામાં આવેલ છે, જે વેક્ટર વેજ વેક્સિન કહી શકાય છે। આ ત્રણે વેક્સિનના એફિશિયન્સી રેટની વાત કરવામાં આવે તો કોવેક્સિન જે 80% છે, કોવિશિલ્ડ જે 71% છે અને સ્પુટનિક વી જે 90% છે। વેક્સિન લીધા પછી જોવા મળતા માઇલ્ડ સિમ્પટમ્સ COVID-19ની વેક્સિન સૌ પ્રથમ તો અપર આર્મમાં લેવામાં આવે છે, જેનાથી પેઇન, સ્વેલિંગ, મસલ એચ, હિડેચ, રેડનેસ અથવા તો નોર્મલ ફીવર અને વીકનેસ જોવા મળે છે। COVID-19ની વેક્સિન લીધા પછી કઈ બાબતોની કાળજી લેવી જોઈએ? સૌ પ્રથમ તો વેક્સિન લીધા પછી 2-3 દિવસ સુધી સેલ્ફ આઇસોલેટેડ રહેવું જોઈએ, કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ, બહાર જતી વખતે માસ્ક પહેરવું અને હેન્ડ સેનિટાઈઝ કરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ, બને ત્યાં સુધી હાઇડ્રેટ રહેવું જોઈએ એટલે કે પાણી વધુમાં વધુ પીવું જોઈએ, ઇમ્યુનિટી વધે તેવો ખોરાક લેવો જોઈએ। COVID-19ની વેક્સિન કોને ન આપી શકાય? જેને કોઈ એલર્જીક રિએક્શન હોય અથવા તો પ્રેગ્નેન્ટ વુમન હોય, એલાફેલિક્સ હોય અથવા તો ફર્સ્ટ ડોઝ લીધા પછી કોઈ તકલીફ હોય અથવા તો કોઈ રિએક્શન હોય તેમને COVID-19ની વેક્સિન ન લઈ શકાય અથવા તો પોતાના ડૉક્ટરને બતાવવું જોઈએ। વેક્સિન લીધા પછી જોવા મળતા કેટલાક પ્રશ્નો, જો વેક્સિન લીધા પછી ફીવર અથવા તો વીકનેસ ન આવે તો વેક્સિન અસરકારક નથી। એક્સપર્ટોનું એવું કહેવું છે કે વેક્સિન લીધા પછી વીકનેસ અને ફીવર આવવું જરૂરી નથી, એ પર્સનની ઇમ્યુનિટી પર ડિપેન્ડ કરે છે। પ્રથમ ડોઝ જો કોવેક્સિનનો લીધો હોય તો સેકન્ડ ડોઝ કોવિશિલ્ડનો લઈ શકાય। તો એક્સપર્ટોનું એવું કહેવું થાય છે કે પ્રથમ ડોઝ જો તમે કોવેક્સિનનો લીધો હોય તો સેકન્ડ ડોઝ પણ કોવેક્સિનનો જ લેવો પડે, કોવિશિલ્ડનો ન લેવાય। આ તો વાત થઈ કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક વી। હવે તમે પણ તમારી સેલ્ફને વેક્સિનેટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।